नमस्कार मित्रों, आजे आपणा बधा पासे पोतानुं वाहन छे, पछी टू व्हीलर होय, थ्री व्हीलर होय के फोर व्हीलर, आपणे समजीए छीए अने काळजीपूर्वक वाहन चलावीए छीए जेथी अकस्मात न थाय। पण सामेनी व्यक्ति भूल करे तो? भगवान न करे, पण बीजानी भूलथी आपणे आवा एक्सिडेंटनो भोग बनीए तो? आपणी गैरहाजरीमां आपणा परिवारनुं शुं? आ प्रश्न दरेक व्यक्तिए विचारवा जेवो छे। आ માટે ભારત સરકારે દરેક વ્યક્તિને પોસાય એવી વીમા યોજના અમલમાં મૂકી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જેનું વાર્ષિક પ્રીમિયમ છે ફક્ત 12 રૂપિયા। ગણતરી કરીએ તો એક મહિનાનો 1 રૂપિયો થાય। મિત્રો, આપણને ખબર હોય તો આપણે બીજા કોઈને વાત પણ કરી શકીએ, માટે જાણકારી હોવી જરૂરી છે, તો આ વિગત ખાસ સમજી લઈએ। तो आ योजना शुं छे अने एनो लाभ कई रीते मळे एनी संपूर्ण माहिती जोईशुं आ वीडियो। सौ प्रथम वात करीए के आ वीमा योजनानो फायदो शुं। तो आ योजना अंतर्गत એક્સિડેન્ટના કિસ્સામાં જો વીમાધારક વ્યક્તિનું મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયાની વીમા રકમ મળે છે। એક્સિડેન્ટના કિસ્સામાં બંને હાથ અથવા તો બંને પગ કે બંને આંખો ગુમાવીએ તો 2 લાખ રૂપિયાની વીમા રકમ મળે છે। અને જો એક્સિડેન્ટના કોઈ કિસ્સામાં એક હાથ કે એક પગ જો બિન ઉપયોગી થઈ જાય, મતલબ કે કામ કરતો બંધ થઈ જાય એવી સ્થિતિમાં આપણે આવી જઈએ, તો વીમા કંપની દ્વારા 1 લાખ રૂપિયાની રકમ મળે છે। ટૂંકમાં કહીએ તો આ અકસ્માત વીમો છે, એક્સિડેન્ટ વીમો છે। સામાન્ય રીતે કોઈ કારણસર મૃત્યુ થાય તો આનો લાભ મળતો નથી। હવે વાત કરીએ વીમાની ભરવાની રકમ એટલે કે પ્રીમિયમ। તો આમાં વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયા છે, જે એક જ વખત આપણે બેંકમાં રૂબરૂ જઈ અને ભરવાની છે। પછી જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે રિન્યૂ કરાવવા માટે કોઈ ફોર્મ ભરવાની, બેંકે જવાની કે કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી, ઓટો રિન્યૂ થઈ જશે અને બેંક ખાતામાંથી પૈસા કપાઈ જશે અને આમ આ કાયમ માટે ચાલુ રહેશે। માત્ર આપણા બેંક એકાઉન્ટમાં આ માટેની રકમ હોવી જોઈએ। ત્યાર પછી ઉંમર મર્યાદા, તો આમાં 18 થી 70 વર્ષ ઉંમર સુધીના દરેક વ્યક્તિ આ વીમા માટેનું ફોર્મ ભરી શકે છે। ફોર્મ ક્યાં ભરવું? તો તમારું કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં એકાઉન્ટ હોય તો ત્યાં જઈને તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો, જેમ કે SBI, HDFC, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, ICICI વગેરે। બેંકમાં જઈને તમારે કહેવાનું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું ફોર્મ જોઈએ છે, એટલે આપશે। અથવા તો જો નામ યાદ ન રહે તો એ પણ કહી શકો કે વાર્ષિક 12 રૂપિયાના વીમા યોજનાનું ફોર્મ જોઈએ છે। હવે આમાં ડોક્યુમેન્ટ શું જોઈશે? તો જે બેંકમાં ખાતું હોય ત્યાં જ તમે ફોર્મ ભરો છો, એટલે બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી। એમ છતાં કદાચ માંગે તો પાસબુકની એક ઝેરોક્સ નકલ સાથે લઈ જવી, આ સિવાય કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર નથી। હવે ફોર્મ કેવી રીતે ભરવું? તો આ માટે મેં બેંકમાંથી લીધેલ ફોર્મનો નમૂનો જ તમારી સામે મૂકું છું। એક જ પેજનું ફોર્મ છે અને એકદમ ઇઝી છે। આ પ્રકારનું કંઈક તમને ફોર્મ મળશે જેમાં ગુજરાતીમાં લખેલું હશે અને તમે ગુજરાતીમાં પણ ભરી શકો અને ઇંગ્લિશમાં પણ ભરી શકો। તો અહીંયા સૌ પ્રથમ બેંક બચત ખાતા નંબર લખવાના છે, મતલબ કે તમારા એકાઉન્ટ નંબર। ત્યાર પછી અહીંયા પૂરું નામ લખવાનું છે, નીચે સરનામું લખવાનું છે, ત્યાર પછી એમની નીચે અહીંયા જન્મ તારીખ લખવાની છે અને નીચે ઈમેલ આઈડી જે ઓપ્શનલ છે હોય તો લખી શકો। ત્યાર પછી અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે, અહીંયા આધાર કાર્ડ નંબર લખવાના છે, અહીંયા કોઈ પણ પ્રકારની શારીરિક ખોડખા પણ હોય તો લખવાની છે, અન્યથા નહીં, અને લાસ્ટ નોમિની એટલે કે વારસદારનું નામ અને એનું સરનામું અને એની સાથેનો તમારો સંબંધ કે એ તમને શું થાય છે એની વિગત લખવાની છે। ત્યાર પછી જો જે વારસદાર છે એ સગીર હોય એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરના હોય તો વાલીનું નામ સરનામું લખવાનું છે, બાકી આ કોલમ લખવાની નથી। આટલું કર્યા પછી બીજી કોઈ વિગત આપવાની નથી, માત્ર અહીંયા નીચે ખાતેદારની સહી કરેલું છે, અહીંયા ઉપર તમારે તમારી સહી કરવાની છે। અભણ વ્યક્તિ હોય તો એને અહીંયા અંગૂઠો મારવાનો છે। બસ આટલું જ ફોર્મ છે, આટલી વિગત લખી અને તમારે આ ભરેલું ફોર્મ બેંકમાં આપી દેવાનું છે, એટલે ત્યાંથી તમારી આ યોજનાનું કવર શરૂ થઈ જશે। ક્લેમ બાબત થોડી જાણકારી લઈએ,
तो आ वीमो लीधा पछी वीमा धारकनू एक्सिडेंट केसमां ऊपर जणाव्યા મુજબની ઘટના બને તો ઘટના બન્યાના 30 દિવસમાં જે તે બેંકમાં સંપર્ક કરવાનો હોય છે. જો વીમા ધારકનું મૃત્યુ થાય તો એવા કિસ્સામાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અને મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ પછી 10 કે 15 દિવસમાં જ વારસદારને રકમ મળી જાય છે. તો મિત્રો, કહેવાય છે ને કે આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય મળે છે. તો ઉપયોગી માહિતી શેર કરીને આપણે કોઈકને મદદરૂપ બની શકીએ છીએ. આ પ્રકારના અન્ય વિડીયો મારી ચેનલમાં મુકાતા રહેશે. ચેનલ સાથે જોડાયેલા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું અને મળતા રહીશું.